પણ સંખ્યા ઘન પર આધારિત આ બધા આપણે અહીંયા આપણે કહેલું કે 0 2 1 10 28 74 153 તો એ સમજવા માટે આપણે સૌથી પહેલા આપણે ઘન સમજવું જરૂરી છે. તો આપણે પહેલા લઈશું 1 નો ઘન કેટલો થાય, 2 નો ઘન કેટલો થાય, 3 નો ઘન કેટલો થાય, 4 નો ઘન કેટલો થાય અને 5 નો ઘન કેટલો થાય. એટલે 1 નો ઘન 1, 2 નો ઘન 0 અને 1 નો ઘન4 નો ઘન જોવા મળે છે તો અહીંયા તમે લખીશું 10 વત્તા 4 નું ઘન એટલે 10 વત્તા 64 એટલે શું આવશે, 74 આવશે. હવે તમે જોઈ શકો 28 અને 153 તો અહીં તમારે 153 આવશે, કેટલા ઉમેર થશે તો 153 થા. હવે એ જોવા માટે તમારે શું કરવું પડશે, સોરી 10 ને કહી દીધું 10 નું ઘન જોવા મળે છે તો 153 જવાબ. તો તમે જોઈ શકો કે અહીંયા 5 નો ઘન જોવા મળે છે તો 28 નો ઘન તો અહીંયા 28 વત્તા 5 નો ઘન એટલે 28 વત્તા 125 એટલે કેટલા આવશે, 153. અહીંયા તમે લખી શકો 28 વત્તા 153 અહીંયા 28 વત્તા 153 પછી આપણે બાકી છે 10 અને 74 તો અહીં તમે અહીંયા લખી દીધું, સોરી 10 અને 74 એટલે 4 નો ઘન 1 2 હવે એક વસ્તુ રહી કયું આઈ 28 બાકી રહી ને તો 1 માં કેટલાનું ઘન કરીશું તો આપણે જવાબ આવશે, તો અહીંયા આપણે 1 નું બાકી છે આ જવાબ લેવા માટે. તો જો 1 2 તો 3 નું ઘન આવશે તો 27 જો 1 2 3 4 અને 5 હવે તમારે આગળ દાખલો જો શોધવાનું હોય તો એના પછી તમે 74 થી આગળ જઈ શકો, 74 એટલે 6 નો ઘન કરીશું તો એ તમારો જવાબ જોવા મળશે. તો સમજ પડી અહીંયા એક એક સંખ્યામાં સવાલો કરવા મળે છે જે ઘન તમારે જોઈએ.